મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 7-8-2020 અને આજના દિવસે આપની ખાસ રજતની અંદર. મિત્રો, આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની આજે શક્ય હોય તો કોઈ તમારા મહેનત અને પ્રયાસનું સાર્થક પરિણામ તમને સામે દેખાશે. લગ્ન યોગ્ય લોકો માટે કોઈ સારા સંબંધ પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ જીવનની અંદર નવા કાર્યોની અંદર તમારે પ્રોત્સાહિત રહેવું પડશે. કોઈ પારિવારિક વિવાદને લઈ ભાઈ બહેન સાથે તમારો વિવાદ આજે અથડાય નહીં, તેની ખાસ ધ્યાન રાખજો. મિત્રો, વાત કરું છું વૃષભ રાશિની. આજે થોડા સમયથી ચાલી રહેલી જૂની સમસ્યાઓનું નિરાકરણ થવાથી તમારું મન તણાવમુક્ત અનુભવ કરશે. નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે સુખદ સમય વ્યતીત થશે. મિત્રો, આજના દિવસને આનંદમય બનાવવા માટે આપ લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. બીજા પાસેથી મદદ લેવાની અપેક્ષા, પોતાની કાર્યક્ષમતાની યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ કરો. ગ્રહ ગોચર તમારી દરેક પરિસ્થિતિને સરળતાથી ઉકેલ શોધવાની ક્ષમતા પ્રદાન કરી શકે છે. મિત્રો, આજના દિવસને સારો બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું અહીંયા કર્ક રાશિની. કોઈ પણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખવો એ જરૂરી છે. મિત્રો, આજના દિવસે વિશેષ ગુણ તમારા જીવનમાં ખુલશે. નવો રસ્તો ખોલવામાં ભાગ્ય તમને મદદ કરશે. આજની પરિસ્થિતિ તમારા જીવનની અંદર અનુકૂળ રહેશે. વાત કરીશું સિરાશીની. રોકાણ સંબંધિત ગતિવિધિઓમાં આજે મોટાભાગની સમય વ્યતીત તમારે એની અંદર રહેવું પડશે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાં થોડી રાહત મળશે. વડીલોના આશીર્વાદ અને સલાહ લેવી જરૂરી છે. મિત્રો, વાત કરીશું અહીંયા કન્યા રાશિની. તો કન્યા રાશિવાળા જાતકો, ભાગ્યથી વધારે પોતાના કર્મ ઉપર વિશ્વાસ કરો. કર્મ કરવાથી ભાગ્ય સાથ આપવાનો ચોક્કસ રહેશે. સફળતા પણ નિશ્ચિત પ્રાપ્ત થશે. વરિષ્ઠ વ્યક્તિઓનો સહયોગ મળશે. સલાહ અવશ્ય પ્રાપ્ત કરજો. મિત્રો, વાત કરીશું અહીંયા આપશ્રીની તુલા રાશિની. તમારા કાર્ય સાથે સંબંધિત નીતિઓ ઉપર વિચાર કરવાનો ચોક્કસ રીતે જો સુધાર લાવવામાં સક્ષમ રહો. આવું કરવાથી તમારા જીવનમાં પોઝિટિવ પરિણામ જલ્દી પ્રાપ્ત થશે. માતા પિતા અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિઓ સાથે આજના દિવસે મનભેદ અથવા મતભેદ ના રહે તેની ખાસ કાળજી રાખો. મિત્રો, વાત કરીશું આજના દિવસે અહીંયા વૃશ્ચિક રાશિની. જો કોઈ વારસાગત સંપત્તિ સંબંધિત મામલો ચાલી રહ્યો છે તો આજે ખૂબ જ સરળતાથી તેનો ઉકેલ આવશે. પોઝિટિવ રીતે તેના ઉપર કાર્ય કરશો. આજના દિવસે તમને સફળતા પ્રાપ્ત થશે. વાત કરીશું ધનરાશિની. આજે ભવિષ્યમાં સંબંધિત કોઈ પણ યોજના ના બતાવીને વર્તમાન કાર્યો પર ધ્યાન રાખવાનું છે. ગ્રહ ગોચર તમારા કાર્યોમાં ગતિ પ્રદાન કરશે. પારિવારિક વ્યક્તિઓનો સહયોગ પણ સારો મળશે. અનેક દુવિધાઓનો ઉકેલ લાવવામાં ચોક્કસ આપ સક્ષમ બનશો. વાત કરીશું અહીંયા શક્ય હોય તો ધનરાશિની. બધા જ કાર્યોમાં યોજનાબદ્ધ રીતે આપ યોગ્ય કાર્ય કરવા માટે સક્ષમ જ છો. કોઈ સામાજિક સંસ્થાઓ સાથે કામ કરવાથી સન્માન પ્રાપ્ત થશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ લાભદાયક છે. હળતી મળતી વખતે તમારા વ્યવહારને આજના દિવસે સૌમ્યતાવાળો રાખજો. વાત કરીશું અહીંયા મકર રાશિની. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર કોઈ કાર્ય અથવા કોઈ રોકાણ કરી ભવિષ્યમાં ફાયદાકારક આજના દિવસે સાબિત થશે. યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો. ઘરની સજાવટ અને ફેરફાર સંબંધિત પણ યોજના બનશે. વાત કરીશું અહીંયા કુંભરાશિની. આ સામે ગ્રહ ગોચર થોડી તમારી પરિસ્થિતિ પ્રમાણે રહેશે. માત્ર યોજનાઓને યોગ્ય રીતે ગતિ આપવાની જરૂર છે. તમારી પ્રતિભાવ ક્ષમતાઓ આજે તમારા પક્ષમાં ચોક્કસ રીતે શ્રેષ્ઠ સ્થિતિ બનાવશે. ક્યારેક તમારા દેખાડાની પ્રવૃત્તિ તમારા જીવનમાં ભારે પડશે. વાત કરીશું અહીંયા અંતિમ રાશિ કહેતા મીન રાશિની. મીન રાશિના જાતકો, આજના જીવનમાં તમારે કોઈ પણ કાર્ય કરવા માટે તમે પોતે સક્ષમ છો. આત્મવિશ્વાસ ભરપૂર રાખો. કોઈ પણ કાર્ય માટે કોઈ પણ રીતે ગુપ્ત રીતે તે વાતને રાખવી જરૂરી છે. જો તમે તમારી વાતને દોડાવી નાખશો તો ચોક્કસ તમારા શત્રુઓ વધારે ઊભા થશે અને તમારી હાંસી ઉડશે. માટે કોઈ પણ કાર્યની અંદર ગુપ્તતા રાખવી જરૂરી છે. તે ગુપ્તવાળું કાર્ય, ગુપ્તતાવાળું કાર્ય તમારા જીવનમાં ચોક્કસ રીતે નવો અભિગમ પ્રાપ્ત કરાવશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે ZSTVની ચેનલને આજના દિવસે મેં જણાવ્યું. મિત્રો, ZSTVની આ ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો દરરોજ આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. We'll be right back.